જામનગરમાં ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના જમાદાર અર્જણ ડાંગર એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાઈ જતા ખળભળાટ થયો છે. એક અરજીના અનુસંધાને ઝડપાયેલ શખ્સોને માર ન મારવા તથા તકલીફ ન પહોંચાડવા આરોપી પોલીસ કર્મીએ રૂપિયા 6,000ની લાંચ માંગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જે પૈકી 3,500 રૂપિયા ગઈકાલે જ વસૂલી લેવાયા હતા. બાકીના 2,500 સ્વીકારતી વખતે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીમાં જ જમાદારને એસીબીએ ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીથી ગણતરીના અંતરે જ એન્ટી કરપ્શન બ્યુરોની કચેરી આવેલ છે. એટલે કે એસીબીની નાક નીચે જ ભ્રષ્ટાચાર કરતો પોલીસ કર્મી ઝડપાતા સમગ્ર પ્રકરણ ચર્ચિત બન્યું છે. જામનગર નજીક દરેડ જીઆઈડીસીમાં એપલ ગેટ નજીક પોલીસ કર્મીની કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. તાજેતરમાં જામનગરના ડીવાયએસપી તરીકેનો વધારાનો પદભાર જયદીપસિંહ ઝાલાને સોંપવામાં આવ્યો છે. નવનિયુક્ત ડીવાયએસપી ઝાલાએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ઇન્સ્પેક્ટર એમ જે જલ્લુ સહિતના પોલીસ કર્મીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ વિસ્તારમાં ખંડણી વસૂલવી, જુગાર તથા દારૂ સંબંધિત ગુનાઓ આચરતી કુખ્યાત બિચ્છુ ગેંગ વિરુદ્ધ એસપી નિતેશ પાંડેએ કડક કાર્યવાહી કરી છે. બિચ્છુ ગેંગના કથિત 12 લોકો વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે 11 આરોપીની અટકાયત કરી છે, જ્યારે એક આરોપી હાલ અન્ય કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલની ક્રાઇમ સિન્ડિકેટને ધ્વસ્ત કરવા માટે પણ ગુજસીટોક કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જે કેસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જામનગરના તત્કાલીન ઉચ્ચ પોલીસ અધિકારી નિતેશ પાંડેને મેડલથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. નિતેશ પાંડેની આગેવાનીમાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો દાખલ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અપરાધીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. हमने जो गुना है 12 आरोपियों के विरुद्ध दाखिल किया है, जिसमें 11 हमने कल ही डिटेन किए. अभी जैसे जैसे तपास होगी, अगर उसमें पता लगता है कि और कोई सिंडिकेट के सभ्य हैं तो उनके विरुद्ध भी हम आगे की कार्रवाई करेंगे. अभी आगे आगे तपास में हम कौन कौन इसमें सभ्य हैं, कहाँ कहाँ इनका नेटवर्क कैसे चलता था, इनके और भी कोई ऐसे भोग बना रहे हैं जो इनकी डर से बाहर नहीं आए, उनकी तपास करना, ऐसे एंगल्स पे भी हम अभी तपास आगे करने वाले हैं. फंस गए खेत में ऐसे मौसम में, आसमान में बादल देखो लगे गरजने. ए बच्चा पार्टी, ये का गुरु बने गा रहे हो? श्यामलाल चाचा ने पेड़ की शरण ली, घायल हो जाओगे पेड़ पर गिरी अगर बिजली. ये तो सर छुपाने की जगह ना मिले तो क्या करे? सर छिपाने के लिए मजबूत जगह ढूंढो, कुछ ना अगर दिखे तो बन जाओ गुड़ू, बन जाओ गुड़ू. जब भी बादल की गरज सुनाई दे और आसपास कोई मजबूत छत वाली जगह न दिखाई दे तो तुरंत कान पर हाथ रख कर और एड़ियों को जोड़ कर बैठ जाएं और ध्यान रखें एड़ियां जुड़ी हुई हों, बिजली का खतरा ऊंचे पेड़, बिजली के खंभों, तारों और पानी में ज्यादा होता है, इसलिए इन सब से दूर रहें. तैयारी में ही समझदारी. राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण द्वारा जनहित में जारी.